वस्तु बांसदाना धारासभ्य अनंत पटेल उपवास पर बेसे ते पहला तंत्र में भागदौड़ छे। एमएलए अनंत पटेल आज एसयू खाते उपवास पर बेसवाना हता। धारासभ्य केवड़िया पहुंचे ते पहला ज पोलीसे रस्ता ब्लॉक कर्या। नर्मदा पोलीसे केवड़िया जता तमाम रस्ता ब्लॉक कर्या। सोनगढ़थी धारासभ्य साथे उपवास पर बेसवा आवेला लोकोने पण अटकाववामां आव्या। केवड़िया जता प्रवासीओनी पण तपास कराता लोकोमां रोष छे। धारासभ्य अनंत पटेल ने पोलीसे नजर कैद कर्या होवानो दावो कराई रह्यो छे। आदिवासीओनी जमीन सहित यूसीसी ने लईने धारासभ्य उपवास करवाना हता। धारासभ्य अनंत पटेल अने अमरसिंह चौधरी कोंग्रेसना दिग्गज नेताओं द्वारा केवड़िया कॉलोनी खाते प्रतीक उपवासनी वात जाहेरात करवामां आवी हती, जेने लईने हालमां आप जोई रह्या छो के आजे प्रतीक उपवास छे ने प्रतीक उपवास ए लोकोना सफळ न बने ए माटे नर्मदा पोलीस एकदम एलर्ट छे। गत रात्रिनुं सर्च ऑपरेशन चाली रह्युं छे। अनंत पटेल अने अमरसिंह चौधरी ने नजर कैद करी देवामां आव्या छे अने तेनी साथे जे आंदोलनकारीओ छे के जे प्रतीक उपवास पर बेसवाना हता ते लोकोने पण रोकवामां आव्युं छे। ठेर ठेर ગઢેશ્વર અને કેવડિયા જતા અટકાવવા માટે પોલીસે સતત ચેકિંગ કરી રહી છે। ખાસ કરીને મુદ્દો એસઓયુનો છે। એસઓયુમાં જે 8 જમીનોનો પ્રશ્ન છે, યુસીસીનો પ્રશ્ન છે અને એની સાથે સાથે એમ કહી શકાય કે જે આરોગ્ય કેન્દ્રો છે અને આરોગ્ય કેન્દ્રોને સુવિધા સજ્જ બનાવવા માટેની વાત છે। એટલે આવા કેટલાક પ્રશ્નોને લઈને અનંત પટેલ અને અમરસિંહ ચૌધરી એ લોકોનું એક આંદોલન હતું અને પ્રતિક ઉપવાસની વાત કરી રહ્યા હતા। તો આપણી સાથે કેટલાક કાર્યકર્તાઓ છે કે જેઓ પ્રતિક ઉપવાસમાં જોડાવા જતા હતા પરંતુ અહીંયા પોલીસ અટકાયા છે। જીબેન, તમે ક્યાંથી આવો છો, શું નામ છે અને ક્યાં જતા હતા? મારું નામ ઉર્મિલાબેન ગામી છે અને હું તાપીથી આવું છું। અમે કેવડિયા ખાતે જે ઉપવાસ માટે બેસવાના હતા ત્યાં જતા હતા પણ અહીં પોલીસ દ્વારા અટકાવવામાં આવ્યા છે। એટલા માટે હું તો એટલું જ કહીશ કે આદિવાસીઓનો અવાજ અહીં દબાવવામાં આવે છે અને જે હક્કો અને અધિકારો માટે અમે લડીએ છીએ એ અમને હક અને અધિકાર આપવામાં આવતો નથી અને અમે જ્યારે ધારણા માટે બેસવાના હતા પણ અહીં અમને રોકી દેવામાં આવ્યા છે। આજે ગાંધી જયંતિ છે અને ગાંધી જયંતિ ગાંધી ચિંતા માર્ગે તમે ઉપવાસ આંદોલન કરવા જઈ રહ્યા છો, છતાં પણ પ્રશાસન આપને રોકી રહ્યું છે, શું કહેશો? ખૂબ નિંદનીય છે અને હું તો વખોડી કાઢું છું કે અમને જે આદિવાસીઓના હકો અમે એટલા 16 જેટલા મુદ્દાને લઈને અમે પ્રતિક ઉપવાસ પર બેસવાના હતા પણ આજે અહીં રોકી દેવામાં આવે છે તો હું તો આ જે પ્રશાસન છે એનું પણ હું ચોક્કસ શબ્દોમાં વખોડી કાઢું છું। જે લોકોનો રોષ છે કે જે આંદોલનકારી છે કે જે લોકો ઉપવાસ પર ઉતરવાના હતા અને તેઓ માં પણ એક રોષ જોવા મળી રહ્યો છે કે આંદોલન કરવું જોઈએ, લોકશાહીનો દેશ છે, લોકશાહીમાં ગાંધી ચિંતા માર્ગે તો સરકાર સામે રજૂઆત કરવી જરૂરી છે, છતાં પણ પોલીસ દ્વારા અટકાવવામાં આવ્યા છે ને